आणंद स्थित जागृति महिला संगठन द्वारा महिलाओं માટેના અનેક પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 26 વર્ષોથી આ સંગઠન દ્વારા ગૃહિણીઓ માટે અનેક એવા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે જેથી તેઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી શકે અને બહારની દુનિયાથી ખભેથી ખભે મિલાવી ચાલી શકે। ત્યારે જાગૃતિ મહિલા મંડળ દ્વારા ગૃહિણીઓ માટે ભજન સ્પર્ધા તથા ભોજન સ્પર્ધા એટલે કે કુકિંગ કોમ્પિટિશન રાખવામાં આવતી હોય છે, જેથી કરીને તેઓમાં રહેલો લોકો સામે આવવાનો ડર ભાગે અને એક જાગૃત મહિલા તરીકે સમાજનું તથા દેશનું નેતૃત્વ કરવા સક્ષમ બને અને ફક્ત ઘરનું જ નહીં પરંતુ બહારની દુનિયામાં પણ સંચાલન કરતા શીખે તે હેતુથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજરોજ જાગૃતિ મહિલા સમાજ દ્વારા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। મહોત્સવ નિમિત્તે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે, આમ તો આ કાર્યક્રમ 26 વર્ષથી જાગનાથ મહાદેવ મહિલા મંડળ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને જાગૃત મહિલા સંગઠન એમાં સહભાગી હતી, એટલે 26 વર્ષથી ગૃહિણી બહેનોને બહાર લાવવા માટે આખો પ્રોગ્રામ સૌથી પહેલી વાર આણંદમાં શરૂ કર્યો અને ગૃહિણી બહેનોએ લગભગ 50-60ની સંખ્યામાં બહાર આવતી થઈ, ધીરે ધીરે કરીને આજે 350 બહેનો બહાર આવે છે અને પોતાને એ બહેનોને ભજન અને ભોજન બે વસ્તુનો બહુ જ શોખ હોય છે, એટલે ભજન નિમિત્તે બહેનોને ભેગી કરવાની, પછી એમને ભજન સાથે અન્ય એક પ્રવૃત્તિ એક નાટકની થીમ આપવાની કે જેના આધારે સાંપ્રત સમસ્યા પર એ વાત કરી શકે। દાખલા તરીકે આજે છે તે કોરોનાથી ડરવાની જરૂર નથી, એ પ્રકારનો ટોપિક આપી અને નાટક કરાવવાના છે। 3-3 બહેનો એક એક ગ્રુપમાંથી ભાગ લેશે અને એ જ રીતે અગાઉ પણ આતંકવાદ ઉપર, દેશભક્તિ ઉપર એવા જાત જાતની થીમ, ચાલુ સમસ્યા જે રાજકીય સામાજિક હોય એ થીમ આપીને આ ગૃહિણીઓને વિચારતી કરવામાં આવે, એને કંઈક એ પોતાની જાતને બહાર કાઢી શકે અને 80-80 વર્ષની બહેનો આમાં ભાગ લઈ રહી છે, એટલે અમને બહુ આનંદ છે કે આ બહેનો ખૂબ સરસ રીતે પોતે સક્રિય થાય, સરસ મજાનું ડ્રેસિંગ કરી લાવે, બધા એક સરખું ડ્રેસિંગ કરે, જાણે પેલા ઇન્દ્રનો પરથી ઇન્દ્રના રાજાનો દરબાર હોય ને અને અપસરા હોય એવી લાગે છે, બધી 60-70 વર્ષના પણ એટલા ઉત્સાહથી બધા જોડાય છે। અમે આ સાથે દેશભક્તિનો આઝાદી નિમિત્તે ભારત જાગે, ગુજરાત જાગે, આણંદ જાગે અને જાગૃત મહિલા જાગે એ પ્રકારનો 25 ઓગસ્ટે પ્રોગ્રામ રાખ્યો છે અને લાયન્સ હોલમાં રાખેલો છે અને એમાં દેશભક્તિ ગીત આ રીતે જ ગ્રુપથી હરીફાઈ કરવાની, સાથે સાથે આપણા દેશ નેતાઓની કોઈ પણ જે આઝાદીના ઘડવૈયાથી શરૂ કરીને જે કોઈ દેશ નેતા હોય એ દેશ નેતાનું ડ્રેસિંગ કરી અને એટલે વેશભૂષા કરીને 2 મિનિટ એના જે વાક્યો હોય એ બોલવાના, અને ત્રીજું દેશભક્તિની થીમ ઉપર નાટક, આ 3 પ્રકારની સ્પર્ધા એક સાથે અમે રાખી છે અને આ બધી જ બહેનો ગૃહિણીઓ જ ભાગ લેશે, એ લોકો પોતાની જાતે થીમ શોધી લાવશે, પોતાની જાતે સ્કૂલોમાં જશે, નિશાળના ટીચરોને મળશે।